અમૃત ધારા ચોથી મેના વ્રત. એક દિવસની વાત છે, દેવી પાર્વતી હિંડોળે હિંચે છે. એવામાં સતી અરુંધતીનું આગમન થયું. પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી કહ્યું, સતી કહે, કોઈ કામકાજ? સતી કહે, દેવી, આપની પાસેથી મેં 12 મહિનાના વ્રતવિધિ સહિત જાણી લીધા છે, પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈ કહ્યું નથી. તો કૃપા કરીને મને જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું. પાર્વતીજી બોલ્યા, સતી, તમારી ઈચ્છા છે તો આજે તમને પુરુષોત્તમ માસનું વ્રત સંભળાવું છું. વ્રત વિધિ સહિત કરનારને અખંડ સૌભાગ્ય તથા સંપત્તિ સંતતિ સાંપડે છે. સતી કહે, દેવી, એ વ્રતનો મહિમા તો સમજાવો. દેવી બોલ્યા, એક દિવસ હું શિવજી સાથે સોગઠા બાજી રમી રહી હતી. એવામાં મારા માતુશ્રી મેનાવતી આવ્યા, એટલે હું બાજી રમવાની પડતી મૂકીને માતાની સાથે વાતે વળગી. વાત વાતમાં માતાએ કહ્યું, બેટી, મારા પેટે જન્મ લે તે તારા જીવનને સાર્થક છે. 3 લોકમાં તારી કીર્તિ વ્યાપી ગઈ છે, જ્યારે મારો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. દેવો પણ તારી સ્તુતિ કરે છે. મૃત્યુલગ્ન માનવીઓ પોતાનું મંગલ કરવા 12 મહિનાના વ્રતોમાં તારું પૂજન કરે છે, ત્યારે તારા ઉપર ફૂલોનો વરસાદ વરસે છે, અને મારા ઉપર એકાદ ફૂલ તો શું, ફૂલની પાખડી પણ કોઈ ચઢાવતું નથી. તારા જેવી જગદંબાની માતા કહેવાઉં, પણ 12 મહિનાના બધા દિવસોમાં તારી પૂજા માટે મને એકાદ પ્રહર પણ મળ્યો નથી. માતાની મારા પ્રત્યે અત્યંત લાગણી જોઈ મેં તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવા કહ્યું અને તેની વિધિ પણ બતાવી દીધી. સતી અરુંધતી હર્ષ પામી બોલ્યા, દેવી, ત્યારે મને પણ પુરુષોત્તમ માસની વ્રતની વિધિ બતાવો, હું પૂર્ણ ભાવેથી તે વ્રત કરીશ. દેવી પાર્વતીએ પુરુષોત્તમ માસના વ્રતની વિધિ બતાવતા કહ્યું, સતી, જ્યારે અધિક માસ પુરુષોત્તમ માસ આવે ત્યારે સુદ પક્ષની 3જના દિવસે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભૂદેવ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરમાં પવિત્ર જગ્યામાં 1 પાટલા પર ધંતુરાના 5 ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીની મહત્તા છે, એટલે હાથી પર પતિ પુત્ર સાથે બેઠા હોય તેવી મેનાની સોનાની મૂર્તિ પહેલાં બનાવી રાખવી પડે. મૂર્તિની 5 ગૌરી સાથે બ્રાહ્મણને હાથે પ્રતિષ્ઠા કરાવી, તેના આગળ અખંડ દીવો રાખી મૂકવાનો અને રોજ મૂર્તિનું પુષ્પો અને સુગંધિત દ્રવ્યો વડે પૂજન કરીને નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવાની. આ વ્રતમાં 1 ટાણું થઈ શકે છે. આ પ્રમાણે વિધિ સહિત પૂજન પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ કરવું જોઈએ અને મહિનો ઉતરતા વ્રતનું ઉજવણું કરવાનું. તેમાં વ્રત દરમિયાન પૂજેલી મેનાની સોનાની મૂર્તિને અંતિમ પૂજન કરી કોઈ બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા સાથે વ્રત વસ્ત્રદાન કરવું. શક્તિ હોય તો સુવર્ણદાન પણ થઈ શકે છે. મેના વ્રતથી કામના મનની પૂરણ થાય, દુઃખ મટે ને સુખ મળે, કુટુંબમાં શાંતિ થાય, પુરુષોત્તમને પૂજતા સફળ થાય સૌ કામ, સંતતિને સંપત્તિ મળે, ઉજ્જવળ થાય નામ. અધિક માસમાં સ્ત્રીઓ માટેનું આ વ્રત અતિ ઉત્તમ અને સૌભાગ્ય સુખ આપનારું છે. ગમે તેટલી દરિદ્રતા હોય, અશાંતિ હોય, ચિંતા હોય, મૂંઝવણ હોય, તે બધાય આ મેના વ્રતથી ટળે છે. વ્રત કરનાર સ્ત્રી ઘરમાં અને બહાર દેવીની માફક પૂજાય છે. જ્યાં જાય ત્યાં તેનું સન્માન થાય છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં આ મેના વ્રત જે સ્ત્રી ભાવપૂર્વક કરે છે તેની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય રહે છે તથા સંપત્તિ સંતતિ પ્રાપ્ત થાય છે. જય પુરુષોત્તમ ભગવાન કી જય.